એ ચોક્કસ રીતે જ તમે જે કે તમારી જરૂરિયાત પૂરી કરી શકો તો એના રિવાજો છે તો એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે પરંપરા જે કહેવાય એમાં રિવાજો પ્રથાનું અનુકરણ છે અને એની બહુ જ અસરો રહેતી હોય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો પરંપરાત્મક સામાજિક ક્રિયા જે છે એમાં લગ્ન સંસ્થાનું ઉદાહરણ આવે એ ઉપરાંત આપણે ત્યાં જે શિક્ષણ વ્યવસ્થા એનું પણ આપી શકો કારણ કે એ પરંપરા છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને લગ્ન છે અથવા તો મિત્રતાની વાત આવે અથવા તો બીજા જે સંબંધો છે એ બધાની અંદર જે કહેવાય એ ટ્રેડિશન એટલે વર્ષોથી ચાલ્યું આવતું હોય દાખલા તરીકે પતિ પત્નીનું જે સંબંધોની વાત કરીએ તો એમાં જે સત્તા અને તાબેદારી તો એ જે કહેવાય ને કે ભાઈ એ નિયંત્રિત થયેલું છે અને એ રીતે તમે જોવા મળે અહીંયા પણ પ્રેરક ધ્યેય અને સાધન એ ટ્રેડિશન છે દાખલા તરીકે આપણા ત્યાં જો ધ્યેય છે તો ધર્મ અર્થ કામ મોક્ષ અને એ રીતે તમે જો અને હિન્દુ લગ્નના જે ઉદ્દેશો છે એમાં પણ ધર્મ પ્રજાનર હતી તો એ આ બધા ધ્યેય કોણે નક્કી કરેલા છે સમાજે નક્કી કરેલા એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સમાજના ધ્યેય અને સમાજે આપેલું સાધન જ વાપરો એનું કરવાનું બીજું કોઈ નહીં એટલે સમાજે નક્કી કરી આપ્યા છે સાધન એ પણ એટલે સમાજે જે રીતે કહ્યું હોય એટલે સૌથી પહેલાં માતા પિતા મળે એ લોકો બધું નક્કી કરે પછી મૂર્ત જોવાય પછી વિધિઓ પ્રમાણે પછી જે પતિ પત્ની તરીકે એમનું જે કહેવાય ને નવ દંપતી તરીકે જીવન શરૂ કરી શકે તો એના ચોક્કસ અને સાધનો એટલે આપણે બધા જાણીએ છીએ કે લગ્ન કરવા માટે હજુ આજે પણ સ્ત્રી હોય તો માથે એ કરવું પડે હાથે મીંડળ પહેરવું પડે છે તો એ બધા સાધનો છે પુરુષ હોય તો એને કટારી લઈને જવું પડે છે પહેલાં તલવાર લઈને જતા હતા તો સાધનો બધા નક્કી કરેલા હજુ આજનો આધુનિક યુગ આવ્યો તો પણ આપણે જુઓ કે વરરાજા ગમે તેટલા મોડર્ન હોય પણ હાથમાં શ્રીફળ હોય કટારી હોય તો રાખવું જ પડે તો પરંપરા જે કહેવાય એ નક્કી કરીએ નિયંત્રિત છે લાગણીઓ ભલે લગ્ન કરવા જઈ રહ્યા હોય પણ જે સાધનોનો ઉપયોગ છે પ્રેરક છે ધ્યેય છે એ નક્કી છે ત્રીજી જે ક્રિયા છે એ સાધનોની બુદ્ધિપૂર્ણ પસંદગી કરીને કરવામાં આવેલી સામાજિક ક્રિયા આની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે સમાજના આપેલા જે ધ્યેય અને સાધન એમાં ધ્યેય સમાજ માન્ય પણ સાધનની પસંદગી કરતાં પોતે અર્થપૂર્ણ રીતે કરીને કરે છે અને એટલે જ આને બુદ્ધિપૂર્ણ પસંદગી કરીને કરેલી ક્રિયા કહેવાય એનું સૌથી સારામાં સારું ઉદાહરણ આપણે આપી શકીએ કે આપણું જે પરીક્ષા શિક્ષણ માનો કે દરેક બાળક છે એને અમુક ઉંમર સુધી ભણવું જોઈએ શિક્ષણ લેવું જોઈએ અથવા દરેકે ડિગ્રી લેવી જોઈએ આ ધ્યેય આપ્યું છે સમાજે બરાબર હવે તમે જુઓ કે ધ્યેય સમાજનું સ્વીકારે છે બધા કે ડિગ્રી લેવી જોઈએ શિક્ષણ લેવું જોઈએ પરીક્ષા આપવી જોઈએ પણ સાધન જુદો હવે કેટલાક લોકો શું કરે છે ડિગ્રી કે શિક્ષણ છે તન તોડ મહેનત કરીને લે છે એટલું બધું વાંચી અને પુષ્કળ મહેનત કરે અને કેટલાક કાપલી લખે છે અને તમે જોઈ શકો છો કે કેટલાકવારી માર્કશીટ જ આખી બદલાઈ નાખે કોમ્પ્યુટરની અંદર તો રીત અલગ અલગ છે દરેક ડિગ્રી તો મેળવે પણ ડિગ્રી મેળવવાની રીત સાધન જુદું બુદ્ધિપૂર્ણ પસંદગી કરીને એટલે જે કોઈ આળસુ વ્યક્તિ હોય તો કે ભાઈ આપણે આ બધું કર્યા વગર સીધું જ કરી દો ને તો આ રીતે જે છે એ તમે જાણો છો કે ત્રીજા પ્રકારની ક્રિયા છે એમાં સાધનોની બુદ્ધિપૂર્ણ પસંદગી છે અને છેલ્લું જે છે એની અંદર હવે મિત્રો આમાં જે છે ને એમાં મેક્સોબરે બહુ સરસ કહ્યું કે જે બુદ્ધિપૂર્ણ પસંદગી કરીને ક્રિયાઓ છે એમાં મોટેભાગે ધાર્મિક નીતિવિષયક અને કળા વિષયક ક્રિયાઓની વાત કરીશ ખાસ કરી અને તમે જુઓ કે આ જે ત્રીજા પ્રકારની ક્રિયા છે ને એમાં અત્યારના આપણા સમાજ સેવકોને ધ્યાનમાં લઈ શકીએ કેટલાય લોકો આજે આપણો જે સમાજ છે એ ખરેખર જે ભેગધારી લોકો જેને કહેવાય ને કે ધ્યેય કયું સમાજ સમાજસેવાન માનવતા પણ સાધનો અલગ અલગ બરાબર કોઈક શિક્ષણ આપીને સેવા કરે છે કોઈ દવા અથવા જે કહેવાય આરોગ્યની રીતે એટલે સાધન સેવા જ સેવા છે પણ સેવાની રીત તો અલગ અલગ એટલે કોઈક તબીબ બનીને સેવા કરવા ભેગ ધાર નથી આદિવાન કઉ છું ને એમના માટે એ કરી દે કોઈક તમે જુઓ કે સ્કૂલ ખોલે નાના સ્લમ વિસ્તારની અંદર જઈને બાળકોને ભણાવે તો એ રીતે પણ સમાજ સેવા થાય એટલે ધાર્મિક નૈતિક કળા અને સૌથી વધારે અગત્યની વાત એ છે કે આવા લોકોને પરિણામની કોઈ પડી હોતી નથી એ લોકોના માટે ધ્યેય અને મૂલ્ય એ જ મહત્ત્વના એમણે જે માનવતાનું મૂલ્ય નક્કી કર્યું છે એમાં પછી એ સફળ થાય નિષ્ફળ નહીં પણ એને વળગી રહે કારણ કે એમનું સમાજનું જે ધ્યેય છે એને ધ્યાનમાં રાખે છે સાધનો પોતે પસંદ કરે છે અને છેલ્લી ક્રિયા જે છે એ સંપૂર્ણપણે આપણે બુદ્ધિપૂર્ણ ક્રિયા જેમાં ધ્યેય પણ પોતે નક્કી કરે છે અને સાધન પણ પોતે નક્કી કરે છે આની અંદર સૌથી સારું ઉદાહરણ આપી શકીએ તો દાખલા તરીકે આપણે ત્યાં સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે એવું કહેવાય છે કે દોષી કુંવારીને મરે સમાજે ધ્યેય આપેલું છે કે ભાઈ સ્ત્રીઓ માટે લગ્ન સંસ્કાર એ ફરજિયાત સોલ સંસ્કારોમાં અને એ જ પરંતુ દાખલા તરીકે કોઈ સ્ત્રી નક્કી કરે કે નહીં આપણે જે છે એ લગ્ન કરવું નથી તો તમે જુઓ સમાજે સ્ત્રીઓને સમાજે ધ્યેય આપેલું છે પણ એ ધ્યેયનો અસ્વીકાર કરે અને એક એક નહીં હું તો આજીવન કુંવારી રહીશ એટલું જ નહીં પછી શું કરીશ તો કે તો તમે જુઓ કે જે જે તો પોતે પસંદ કરે છે બુદ્ધિપૂર્ણ પણ સાધન પણ પોતે પસંદ કરે છે એટલે કે સ્ત્રીઓ પોતે તમે જાણો છો કે આત્મનિર્ભર બની માતા પિતાથી અથવા તો એકલી સ્વતંત્ર રહી અને આખી જિંદગી તમે જુઓ કે સમાજ સેવા માટે સમર્પિત થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો આવી જે સ્ત્રીઓની ક્રિયાઓ છે એ ખરેખર સંપૂર્ણપણે બુદ્ધિપૂર્ણ એવી જે ક્રિયા કહી શકાય છે તો મિત્રો આપણે આટલા જે ચાર પ્રકાર જોયા પછી સામાજિક ક્રિયાની સમજની વાત કરીએ તો મેક્સ મેક્સપેબરે બહુ સરસ કહ્યું છે કે સામાજિક ક્રિયાની સમજ જે છે ને એ સમાજની દ્રષ્ટિએ નહીં આવે સમૂહની દ્રષ્ટિએ પણ નહીં વ્યક્તિની દ્રષ્ટિએ જ વસ્તુલક્ષી સમજ મેળવી શકાશે એટલે કે ભલે તમને એવું લાગતું હોય કે વ્યક્તિ જે છે સામાજિક ક્રિયા તો સમૂહમાં કરે છે અને સમૂહ પરિસ્થિતિઓનો એ પણ એણે કહ્યું છે કે સમૂહ મન સમૂહ બુદ્ધિમતા એવું કોઈ હોતું જ નથી એટલે વ્યક્તિ કારણ કે તમારે જો સામાજિક ક્રિયાને સમજવી હશે તો વ્યક્તિ પોતે આત્મલક્ષી અર્થ શું કરી રહ્યો છે એ ખાસ એનું સૌથી સારામાં સારું ઉદાહરણ અત્યારે હાલ તમે બધા બેઠા છો તો બધા બેઠા એટલે સામાન્ય બધાને એવું લાગે કે આ બધા છોકરાઓ શાંતિથી વ્યાખ્યાન સાંભળી રહ્યા છે પણ દરેકની અંદર જે કહેવાય આત્મલક્ષી અર્થ જુદા જુદા હોય કેટલાકને વેબળના ખરેખર વિચારોમાં માસ્ટરી મેળવવી છે એટલે આ વ્યાખ્યાન સાંભળતા હોય કેટલાકને આ પ્રશ્ન પરીક્ષામાં એટેન્ડ કરવાનો છે માટે સાંભળતા હોય તો અનેક હેતુઓ હોઈ શકે તો મેં કહ્યું એમ કે આત્મલક્ષી અર્થ જ જુદો છે સામૂહિક પરિસ્થિતિના આધારે ભલે વ્યક્તિ ક્રિયાઓ જે કરે છે એમાં સામૂહિક પરિસ્થિતિની અસરો હોય પણ તેમ છતાં સામાજિક ક્રિયાને બરાબર સમજવી હોય તો તમારે વ્યક્તિ વ્યક્તિની આત્મલક્ષી અર્થથી જ સમજી શકાય અને એટલે જ વ્યક્તિલક્ષી વસ્તુ જે કહેવાય સામાજિક ક્રિયાની જે સમજ મેળવી હોય તો વ્યક્તિલક્ષીએ સમજ મેળવી છે સામાજિક દ્રષ્ટિથી ના મેળવી શકાય એ પછી અભ્યાસ કરવાની રીતો માનો કે સમાજશાસ્ત્રીઓ હું તમને ક્યારનો કહી રહું છું કે સામાજિક ક્રિયાનો અભ્યાસ કરવો એ સોશિયોલોજીનો મુખ્ય કાર્ય છે કાર્યકારણાત્મક જે કહેવાય સંબંધ જોવાનો છે સામાજિક ક્રિયા કેમ લોકો કરે છે કયા કારણોથી કરે છે અને એનું કાર્ય શું આવે છે કોઈપણ ક્રિયા હોય એનું કારણ હોય ક્રિયા કરવાનું અને એ કારણના કારણે કાર્ય એટલે કાર્ય કારણ સંબંધ તો અહીંયા અભ્યાસની રીતોની વાત કરીએ અભ્યાસ કરવાની રીતો તો સૌથી પહેલું આપણે બધા જાણીએ છીએ કે સામાજિક ક્રિયાની બૌદ્ધિક સમજ સમાજશાસ્ત્રીઓએ શું કરવું પડે તો પહેલમ પહેલી રીત એ છે મેક્સ વેબર કહે છે કે ભાઈ આદર્શ પ્રકાર રચો કઈ રીતે તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમારે જો સામાજિક ક્રિયા સમજવી હોય તો એના આત્મલક્ષી અર્થ એટલે કે વ્યક્તિના પ્રેરકો ધ્યેયો અને સાધનો આ બધાને ધ્યાનમાં રાખી અને એવો સરસ આદર્શ પ્રકાર રચો અને એને તમે આત્મલક્ષી અર્થ એટલે બૌદ્ધિક સમજ એટલે આદર્શ પ્રકારની રચના કરી બુદ્ધિપૂર્ણ રીતે સમજ મેળવવાની વાત એમણે કરી છે અને એ પછી જે કહેવાય ખાસ કરીને બીજી જે છે એ સહાનુભૂતિપૂર્વક તાદાત્મ સાધીને એટલે કે સામાજિક ક્રિયાની બૌદ્ધિક સમજ તો મેળવી શકાય પણ બીજું છે સિમ્પેથેટિક એમ્પથી તમે જ્યારે બીજા વ્યક્તિના જે કહેવાય એમાં આત્મલક્ષી અર્થ કરીને અથવા એ ન કરી શકો તો સિમ્પેથેટિક એટલે કે બીજી વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મૂકો અને જે અનુભવ થાય તમને એ તમને જોવા મળે છે પણ મેક્સ વેબરે કહ્યું છે કે બીજી રીત છે એમાં બહુ જે કહેવાય કે પાકી નથી કારણ કે સિમ્પેથેટિક એમ્પથીમાં ખરેખર દરેક વ્યક્તિ સોએ સો ટકા બીજી વ્યક્તિમાં ફિટ ન કરી શકે જ્યારે બુદ્ધિપૂર્ણ જે છે આદર્શ પ્રકાર તમે રચો જો બરાબર તમારું જ્ઞાન હોય અને એ રીતે પ્રેરકો ધ્યેયોને સાધનોનો એક આદર્શ પ્રકાર સરસ રીતે રચો તો તમે કોઈપણ સામાજિક ક્રિયાના કે સંબંધોના કે બીજા એ તમે સરસ સમજી શકો છો તો અહીંયા સામાજિક ક્રિયા જે કહેવાય એ તમે જોઈ શકો છો કે ખ્યાલ અહીંયા આપણે પૂરો કરીએ છીએ એ પછી આપણો એવો જ એમનો અગત્યનો જે બીજો વિચાર જે છે એ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ મેક્સવેવરનો જે કહેવાય આ વિચાર બહુ જ ચર્ચાસ્પદ હજુ આજે પણ એટલો જ ચર્ચા ઊભી કરી શકે એવો છે કારણ કે હજુ પણ આ વિચારને મેક્સવેવરે ભલે દુનિયાના છ ધર્મોને ધ્યાનમાં રાખીને કર્યું હોય પણ હજુ પણ આપણે રિલિજિયન સોશિયોલોજીવાળા ઇકોનોમિક્સ અને જે કહેવાય કે ધર્મ અને અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધો અત્યારના સમયમાં તો ખાસ જોવા જેવા છે તો મેક્સવેવરનો આ પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્રની મૂડીવાદ વિશે જોઈએ તો સૌથી પહેલાં તો તમે બધા મિત્રો જાણો છો કે જે મેક્સ વેબર છે એણે ધર્મ અને અર્થવ્યવસ્થા એ બે વચ્ચેના સંબંધો જોવામાં રસ હતો ખાસ કરીને કાર્લ માર્ક્સના વિચારોનો એ ડગલેને પગલે ખંડન કરતા એમાં કાર્લ માર્ક્સે એક વિચાર આવો પ્રગટ કરેલો કે આ ભૌતિક જગત જે છે એ જ વાસ્તવિક જગત છે અને એ જે આર્થિક બાબતો છે એટલે કે અર્થવ્યવસ્થા છે જગતની વાસ્તવિક જગતની જે અર્થવ્યવસ્થા છે એ જ સમાજની સંસ્કૃતિ સંસ્થાઓ અને આખું જે કહેવાય બધું જ સંસ્કૃતિ સમાજ અને સંસ્થા એ બધાનું નિર્માણ આર્થિક જે કહેવાય એટલે અર્થવ્યવસ્થા પ્રમાણે થતું હોય છે બલકે કાલમાર્ક્સે તો આગળ જતાં એટલું પણ કહ્યું કે આ જે પ્રોટેસ્ટન્ટ ધર્મ છે ને એ તો મૂડીવાદની પેદાશ છે એટલે કે ત્યાંના પશ્ચિમના ઔદ્યોગિક મૂડીવાદના કારણે પ્રોટેસ્ટન્ટ ધર્મ આવો બન્યો છે નહીં તો જો મૂડીવાદ ન હોતો એટલે કાલમાર્ક્સે એ રીતે કહ્યું કે પ્રોટેસ્ટન્ટ ધર્મ જે છે એના હિસાબે ઔદ્યોગિક મૂડીવાદ જે કહેવાય એની અસર એ કહેવા માગે છે તો અહીંયા આ જે વિચાર છે એનું આર્થિક માર્ક્સના જે આર્થિક નિર્ણાયકવાદ એટલે કે સુપર સુપરસ્ટ્રકચરને ઘડે છે એ જે વાત હતી અથવા તો બધી જ બાબતો જે છે આર્થિક એક વ્યવસ્થા જોઈ લો એટલે સમાજની બીજી બધી જ વ્યવસ્થાઓ તમે જાણી શકો જોઈ શકો એવી જે વાત હતી એનું ખંડન કર્યું અને તમે જાણો છો કે મેક્સ વેબરે એ ખાસ કરીને આ અભ્યાસ કરે એટલે કે એમણે જોવું હતું કે ધર્મન અર્થવ્યવસ્થા વચ્ચે શું છે અને એમણે એ માટે તુલનાત્મક જે કહેવાય એ કર્યું તો સૌથી પહેલાં તેમણે ઉપકલ્પના કરી તો આ અભ્યાસની ઉપકલ્પના છે એ જુઓ કે પ્રોટેસ્ટન્ટ આચાર આધુનિક ઔદ્યોગિક મૂડીવાદના વિકાસ માટેના વિવિધ કારણો પૈકીનું એક આવશ્યક કારણ છે અને આ પ્રકારનો પ્રોટેસ્ટન્ટ આચાર જો ન હોત તો આવી અર્થવ્યવસ્થા એટલે કે ઔદ્યોગિક મૂડીવાદી વિકસી શક્યો ન હોત તો એમણે કહ્યું છે કે ખાસ કરીને જે વેબર એવું કબૂલ્યું છે કે ભાઈ અનેક કારણો હતા પશ્ચિમની અંદર જે આધિન આધુનિક ઔદ્યોગિક મૂડી જે છે એના વિકાસ માટે અનેક કારણો પણ એમાંનું એક અનિવાર્ય કારણ એ આ પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર છે જો આવો પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર ન હોત તો જે કહેવાય આચાર ન હોત તો આવી અર્થવ્યવસ્થા વિકસી ન શકી હોત આવી એક એમણે ઉપકલ્પના ઘડી હવે આપણે જાણીએ છીએ કે સોશિયોલોજીમાં જે છે ટેસ્ટ ઓફ કોઈ કોઈપણ ઉપકલ્પના છે એને ચકાસવી પડે ડેટા કલેક્શન કરવું પડે અને એટલા માટે એમણે વિશ્વના છ મુખ્ય ધર્મોનો જે કહેવાય કે જે છે ધર્મના લોકો અનુયાયીઓ બરાબર એ લોકોનું અર્થવ્યવસ્થા તરફ કેવું વલણ છે એ જોવા પ્રયત્ન કર્યો દુનિયાના મુખ્ય છ ધર્મો એમાં હિન્દુ ધર્મ જે કહેવાય યહૂદી ધર્મ તાવો ધર્મ એ રીતે જુદા જુદા જે છ ધર્મ છે એની અંદર કન્ફ્યુશિયસ ધર્મ તો વિશ્વના છ મુખ્ય ધર્મોનો જે છે એમાં અનુયાયીઓની અર્થવ્યવસ્થા તરફ કેવા વલણો ધરાવે છે એવો એમણે તુલનાત્મક અભ્યાસ કર્યો એના માટે સૌથી પહેલાં તો એમણે પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર જે કહેવાય એ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એના જે આદર્શ પ્રકાર રચ્યા બીજી બાજુ ઔદ્યોગિક મૂડીવાત છે એના લક્ષણ જે કહેવાય આદર્શ બંનેના આદર્શ પ્રકાર ઐતિહાસિક જેટલું પણ જ્ઞાન હતું એમનું ઇતિહાસનું એ ઇતિહાસના જ્ઞાનના આધારે એના લક્ષણોને દ્વારા એક આદર્શ પ્રકાર રચ્યા બે અને એ પછી એમણે બંનેને જોવા જે કહેવાય એ પ્રયત્ન કર્યો તો આ બંને વસ્તુ જોતા પહેલા આપણે અહીંયા જે બે પ્રકારોની વાત કરી છે કે ઔદ્યોગિક મૂડીવાદ અને પ્રોટેસ્ટન્ટ આચાર શાસ્ત્ર જે તો એ પહેલા આપણે મૂડીવાદ શું છે એ થોડું જોવું પડે પછી આપણે પશ્ચિમના ઔદ્યોગિક મૂડીવાદની વાત કરીએ તો મૂડીવાદ એટલે આર્થિક ક્રિયાનું એક એવું સ્વરૂપ કે જે વિનિમય અને ઔપચારિક રીતે નફાની શાંતિપૂર્ણ તકોનો ઉપયોગ દ્વારા નફો મેળવવાની અપેક્ષા ઉપર આધારિત છે ટૂંકમાં આપણે જાણીએ છીએ કે આ ક્રિયાનું એક એવું સ્વરૂપ હોય છે કે જેમાં વિનિમય ઔપચારિક ફોર્મલ હોય છે આમાં અને મુખ્ય નફાનો હેતુ ટુમાં ગેટ પ્રોફિટ ગમે તે રીતે આપણે જાણીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે નફો મેળવવાની વાત તો એ મૂડીવાદની અંદર રહેલી છે હવે આ જે મૂડીવાદને જોયા પછી પ પશ્ચિમના જે ઔદ્યોગિક મૂડીવાદ છે એ તમે જાણો છો કે એક ધારા જે કહેવાય કે આપણે જાણીએ છીએ કે એક ધારા સતત જે કહેવાય એ પ્રયત્નો દ્વારા ખાનગી મૂડીરોકાણ દ્વારા સતત નફો મેળવતો રહેવો એ પશ્ચિમી જે કહેવાય સમાજની એ આગવી વિશેષતા રહેલી છે અને એટલે જ એમણે આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને ઔદ્યોગિક મૂડીવાદના જે લક્ષણો છે એમાં જોઈએ તો પહેલું જ લક્ષણ છે બુદ્ધિપૂર્ણ આર્થિક ક્રિયા તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતના સંદર્ભમાં જ જોઈ લેવાનું એટલે તરત યાદ રહી જાય કે પશ્ચિમના જે ઔદ્યોગિક મૂડી છે એની અંદર જે પણ ક્રિયાઓ આર્થિક ક્રિયાઓ છે એ બુદ્ધિપૂર્ણ હોય છે એમાં ક્યાંય ઇમોશન હોતું નથી ક્યાંય લાગણીનું નહીં એનું એક ઉદાહરણ આપું દાખલા તરીકે આપણા ત્યાં કેવું હોય છે કે માનો કે ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય તો સ્વાભાવિક છે કે કારીગર છે શેઠને કંકોત્રી આપવા જાય અને પછી એ કે હવે તમે શેઠ આવજો ને મને દસ દિવસની રજા મંજૂર કરજો એટલે આપણા શેઠ પણ પાછા લાગણીશીલ અને તરત જ કે સારું નહીં સાત નહીં તું દસ નહીં બાર રજા લે અને હું પાછો આવીશ એટલે બંને જણ સમય એટલે તમે જુઓ બૌદ્ધિક આર્થિક ક્રિયાઓમાં પણ બુદ્ધિપૂર્ણની વાત નહીં ઇમોશનલ આપણા ત્યાં એપોઇન્ટમેન્ટ કરવાની હોય તો પણ એવું લાગણીઓ માનો કે તમે જોઈ દો છો કે પરદેશની અંદર રૂપર્ટ મોડોક જે સ્ટાર ટીવીનો માલિક છે એને એની કંપનીના જે કહેવાય સીઓ પદે કોને બેસાડ્યા પોતાના છોકરાને નહીં એણે કહ્યું કે મારા છોકરાને એ આવડત નથી માટે નહીં બેસાડ એની જગ્યાએ જો ભારતમાં હોય તો પોતાના પુત્રને જ બેસાડે ગમે તેટલો ધન પછી એ ભલેન ખોટમાં નાખે તો પશ્ચિમના ઔદ્યોગિક મૂડીવાદમાં બૌદ્ધિકતા જે છે રેશનાલિટી ઇમોશનલ નહીં લાગણીની વાત જ નથી તો એ તમે અહીંયા જોઈ શકો છો એ પછી ખાનગી મિલકતનો અધિકાર જે છે એ પણ જોવા મળે છે કારણ કે તો જ મૂડીવાદ વિકસી શકે એટલે દરેકને પર્સનલ ને પ્રાઇવેટ પ્રોપર્ટી વસાવવાનો અધિકાર હોય છે ત્રીજું નફાનો હેતુ જ કોઈ સેવા કરવાની વાત નહીં કમાવાની વાત જે ધીરે ધીરે હવે તો મેં કહ્યું ને પશ્ચિમના ઔદ્યોગિક મૂડીવાદના લક્ષણો બધા જ દેશોમાં વ્યાપી ગયા છે એ પછી ખાનગી ઉદ્યોગ અને વ્યાપારનું બુદ્ધિપૂર્ણ સંચાલન કરવાની વાત છે એ પછી યંત્રોનો ઉપયોગ છે મુક્ત શ્રમનું બુદ્ધિપૂર્ણ મૂડીવાદી સંગઠનની પણ વાત છે મિત્રો આજે સમયનો અભાવ છે એટલે આપણે માત્ર લક્ષણો જ જોઈ શકીએ છીએ હવે પછી જ્યારે જે કહેવાય કે સમય મળશે ત્યારે આ જે પ્રશ્ન છે એને આગળ ચલાવીશું અને એ સિવાય બીજા જે કઈ જે ખ્યાલો છે એને આપણે એ કરી શકીશું અને આગળ ચલાવી શકીશું ફરીથી આવતા જે કહેવાય વિ ફરી બીજા જ આવા એક વિષયમાં આપ સૌ પધારશો એ સાથે હું વીરમો છું ધન્ય